નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં મૂલ્યાંકન પ્રથમ સત્ર બે હજાર ચોવીસ માટે એટલે કે પ્રથમ પરીક્ષા માટેની જે પ્રથમ સત્રની પ્રથમ પરીક્ષા છે તેના માટે આપણે સામાજિક વિજ્ઞાનનું ધોરણ છનું પેપર લઈને આવી ચૂક્યા છીએ સમય રહેશે આપણો ત્રણ કલાક વિદ્યાર્થી નામ તમાર જે હોય આવી રીતે પેપર હોઈ શકે અને કુલ ગુણ રહેશે એંશી ગુણનું પેપર રહેવાનું છે સાધે તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે સામાજિક વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ધોરણસોનું આ પેપર રહેવાનું છે સાયદે પૂરેપૂરું પેપર જોજો આ મોડલ પેપર છે એમપી પેપર છે જોજો તો પહેલો ક્વેશ્ચન છે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો તો એમાં જોઈએ તો પહેલો ક્વેશ્ચન કયા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે તો એમાં આપણો જવાબ રહેશે ઋગ્વેદમાંથી કેમાંથી ઋગ્વેદમાંથી ભારત નામ જાણવા મળે છે બીજા નંબરનો ક્વેશ્ચન છે

જે લોથલ હતું ત્યાં ડોકિયાળ હતું ત્યાંથી વાહણ છે વાહન દ્વારા આપણે વેપાર કરવામાં આવતો હતો લોથલ ક્યાં આવેલું છે અમદાવાદના સરગવાલા ધોળકા તાલુકાના સરગવાલા ગામે આવેલું છે ફોગાવો અને સરસ્વતી નદીના જે સોરી મિત્રો સાબરમતી નદીના જે વચ્ચેનો વિસ્તાર છે ત્યાં આવેલું છે પછી છે ચોથા નંબરનો ક્વેશ્ચન હરિયક વંશની સ્થાપના કોણે કરી હતી તો હરિયક વંશની સ્થાપના બિંબીસાર દ્વારા કરવામાં આવી હતી કોના દ્વારા હરેક વંશની સ્થાપના બિંબિસાર દ્વારા કરવામાં આવી હતી તો એમાં આપણો જવાબ આવશે બિંબિસાર પછી છે પાંચમા નંબરનો ક્વેશ્ચન પૃથ્વીનું કયું આવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારા છે તો પૃથ્વીનું કયું આવરણ તો એમાં આપણો જવાબ આવશે વાતાવરણ તો વાતાવરણ છે એ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ કયો છે તો સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ શુક્ર છે કયો ગ્રહ છે શુક્ર ગ્રહ પછી સાતમા નંબરનો ક્વેશ્ચન છે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં લોકો કઈ ભાષા બોલે છે તેમાં આપણો જવાબ આવશે તેલુગુ ભાષા બોલે છે તો આવી રીતે આપણે વિકલ્પવાળા ક્વેશ્ચનો છે આઠમા નંબરનો ક્વેશ્ચન લોકશાહીમાં લોકશાહી લોકશાહીમાં સરકારની રચના કોના દ્વારા થાય છે તો લોકોના પ્રતિનિધિ દ્વારા પછી છે આગળના ખાલી જગ્યાઓ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો અને જો મિત્રો તમારાની પીડીએફ જોતી તો આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અને જો તમે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પહેલો ક્વેશ્ચન છે સામાજિક વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે ખાલી જગ્યા છે અનાજનો સંગ્રહ કરવા માટે આદિ માનવ માટીના માટલા અને ઘડાનો ઉપયોગ કરતા માટલા અને ઘડા ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે ધોળાવીરા કચ્છ જિલ્લામાં આવેલું કચ્છ જિલ્લામાં મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે ચોથા નંબરનો ક્વેશ્ચન જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો પાંચમા નંબરનો ક્વેશ્ચન પૃથ્વી સૂર્યની આસપાસ લગભગ ત્રણસો દિવસમાં એક આંટો પૂરો કરે છે પછી છે છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન પૃથ્વીની સપાટી પર ભૂમિ પ્રદેશ જમીન કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે તેમાં આપણે જવાબ આવશે ભૂમિ પ્રદેશ જમીન પછી છે મહાવીર જયંતિનો ઉત્સવ જૈન ધર્મના લોકો ઉજવે છે અને વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા કહે છે તો આવી રીતે તમારે ખાલી જગ્યાઓ પૂરી લેવાની છે અંડરલાઈન કરેલી છે આ બ્લેન્કની ઉપર તે છે તમારો જવાબ રહેશે પછી ક્વેશ્ચન છે વિધાનો ખરા છે ખોટા તે જણાવો પહેલું છે પંચમાર્ગના સિક્કા સૌથી જૂના સિક્કા છે તો બે સાચું છે ઈસવીસન પૂર્વે પાંચમી સદીના ઘાસના ક્ષેત્રો ઊભા થવાથી તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી તો બિલકુલ ખરું છે ઋગ્વેદમાં પ્રકૃતિના પૂંઝાના ઉલ્લેખો જોવા મળતા નથી તો ખોટું છે બિંબિસાના પુત્રોના મજાજ શત્રુ હતું બિલકુલ સાચું છે એકવીસ જૂને કર્કૃત પર શિયાળો હોય છે તો ખોટું છે ઉનાળો હોય છે પૃથ્વીના પોપડાના નીચેના ભાગને મૃદાવણ કહે છે તો ખોટું છે ઉપરના પોપડાને મૃદાવણ કહેવાય કોકણી ભાષા મહારાષ્ટ્રની એક ભાષા છે તો સાચું છે અને અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે તો બિલકુલ સાચું છે તો સારી રીતે આવી રીતે તમારા ખાલી જગ્યાઓ જોઈ લેવાની રહેશે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પછી છે કારણ આપો કારણ આપી વિધાન પૂર્ણ કરો ત્રણમાંથી ગમે તે બે પ્રાચીન સમયમાં રાજાઓ અભિલેખો કે શિલાલેખ કોતરાવતા હતા અને લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી તો બંને ક્વેશ્ચનના આન્સર પોસ્ટ કરીને વાંચી તો સારી તમારે સોટાડીને અને જોઈ લેવાનું શ્રીનશોટ તમે સારી લઈ લેજો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈ હવે પછી છે પર્યાવરણમાં બદલાતા હરણ બકરા જેવા તૃણાહારીની સંખ્યા વધી તો આજથી લગભગ બાર હજાર વર્ષ પહેલાં વિશ્વભરમાં વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું દુનિયાના અનેક ક્ષેત્રોમાં તાપમાન વધતા વનસ્પતિને ઘાસના ક્ષેત્રો ઊભા થયા તેના પરિણામે ઘાસ ખાનારા હરણ બકરા અને કેટા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધી ગઈ હતી પછી છે બંધ બેસતા જોડકાર રસો વિભાગ અને વિભાગ બ ધોળાવીરા લોથલ કાલી બંગાળ મોહનજોદો અને ભાગાતળા તો ધોળાવીરા તો એમાં આપણો જવાબ આવશે શું આવશે જવાબ વરસાદી પાણીને સંગ્રહ કરવાની પદ્ધતિ લોથલ સિંધુ ખંડનું વેપારી સ્થળ કાલી બંગાર હડપી સભ્યતાનું કૃષિ મથક મોહનજોદડો તો સ્નાનાગાર અને ભાગાતળા વિવિધ રમકડાનું સર્જન સામે સામે જ રહેશે નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો હસ્તપ્રતોમાંથી આપણે કઈ કઈ બાબતોની જાણકારી મળે છે આદિમાનવ પથ્થરમાંથી ખેતીના કયા ઓજારો બનાવતો હતો સિંધુ ખંડ સભ્યતાના લોકો કયા પશુને પાળતા હતા અલ્હાબાદના કિલ્લાની દીવાલ શાની બનેલી છે તો ઈટોની બનેલી છે સિંધુ સભ્યતાના લોકો ગાય ભેંસ બકરી અને ખૂંદવાળા બળદ પાળતા બાકીના ક્વેશ્ચનના આન્સર જોઈ લેજો સાહિત્ય પછી પૃથ્વીની દૈનિક ગતિ તો ચોવીસ કલાકમાં એક આંટો પૂરો કરીને પૃથ્વીની દૈનિક ગતિ કહેવાય જીવાવરણ કોને કહે છે તો આ બધું માહિતી તમારે વાંચી લેવું ભારત ભાતીકળ સંસ્કૃતિ સર્જન સાથે કરી શક્યું સરકાર મુખ્ય કેટલા અને કયા કયા છે સરકારના પ્રકારમાં લોકશાહી સામ્યવાદી અને રાજાશાહી અયન એટલે શું ધ્રુવનો તારો કઈ દિશામાં તો ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જોવા મળે છે પછી છે નીચેના પ્રશ્નો ટૂંકમાં ઉત્તર લખો ગમે તે પાંચ આપણા દેશનું નામ ઈન્ડિયા અને ભારત કેવી રીતે પડ્યું પુરાતત્વ શાસ્ત્રીઓ આપણને કઈ રીત આપણને ઇતિહાસ કેવી રીતે જણાવે છે તો બંનેના આન્સર તમારા પોઝ કરીને સાહિત્ય વાંચી લેવાના રહેશે તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે સાહિત્ય પહેરતા હતા મગજ પર શાસન કરનાર વંશ તરીકે હરિયક વંશનો પરિચય આપો દિવસ રાત લાંબા રૂકા સાથી થાય છે તો પૃથ્વી પોતાની ધરી પર સાઠ પોઈન્ટ ને કુણે નમેલી છે બધી માહિતી તમે વાંચી શકો લોકશાહીમાં લોકો કેન્દ્ર સ્થાને મનાય છે સમજાવો આનો પણ જવાબ સાહિત્ય જોઈ લેવો પછી નીચેના પ્રશ્નો ઉત્તર સ વિસ્તાર લખો આપણે ભૂતકાળમાં માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ એનો પણ જવાબ સાહિત્ય જોઈ લેવો બધા ક્વેશ્ચનના આન્સર તમારે આવા પોઝ કરીને વાંચી લેવા અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો તમે સારી આ બધા ક્વેશ્ચન્સ છે એના જવાબ તમે સારી જોઈ લેજો પીડીએફ માટે આપણી ટેલિગ્રામ વોટ્સઅપ ચેનલને જોઈન કરી લેવી તો મિત્રો એન્ડ કરીએ છીએ જય હિન્દ જય ભારત